नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. બોડેલી તાલુકાના ચલામલી ગામે એક ખેડૂત પુત્રનું વીજળીનો કરંટ લાગવાથી મોત નિપજ્યું છે. બોડેલી તાલુકાના ચલામલી પાસે આવેલ ફેરકુવા ગામે કપાસના ખેતરમાં મિની ટ્રેક્ટર વડે ખેડતા હવામાં લટકતા જીવંત વીજ વાયરો સાથે અડી જતા ખેડૂત પુત્રોને કરંટ લાગ્યો અને જમીન પર ઢળી પડ્યા. ખેતરની નજીક કામ કરતી તેની મમ્મી અને દાદીએ દીકરાઓની બૂમ સાંભળતા દોડી જઈને બે દીકરામાંથી એક દીકરાના મોંમાંથી આપને જણાવી દઈએ કે લોહી નીકળતું હતું. તેના હાથ પગ અને માથાના વાળ જીવંત વીજ વાયરોને નડતા દાજી ગયા હતા. દીકરાની મમ્મી અને દાદીએ બૂમો પાડતા બાજુના ખેતરમાં કામ કરતા ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા. તાત્કાલિક 108 બોલાવવામાં આવી. 108ના કંટ્રોલ વિભાગમાંથી કહેવામાં આવ્યું કે 108 ઇમરજન્સી વાહન અન્ય જગ્યાએ ગયું હોવાથી અન્ય જગ્યાની 108 વાહન આવતા અડધો કલાક થશે. ખેડૂત પુત્રના પિતાએ વધુ રાહ ન જોતા પ્રાઇવેટ સાધનમાં બોડેલી ખાતે તેમને ઇપ્સા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો, જ્યાં તેને હાથ પગ અને માથાના ભાગે ડ્રેસિંગ કરી બોટલ ચઢાવવામાં આવી રહ્યો છે. આમ જો ખેડૂત પુત્રને સમયસર સારવાર ન મળી હોત તો મોટી દુર્ઘટનાનો ભોગ ખેડૂત પુત્ર બન્યો હોત, જેને લઈને ફેરકુવા ગામના ગ્રામજનોમાં એમજીવીસીએલના હેલ્પરો અને લાઇનમેનો તેમજ અધિકારીઓ સામે આજે હવામાં લટકતા વીજ વાયરો છે તેનું સમારકામ ન કરાતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. તાલુકાના એટીવીટી સભ્ય પરિમલ પટેલે તાત્કાલિક આ સ્થળની મુલાકાત લઈને કોસિન્દ્રા સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ પીઠવાને ટેલિફોનિક જાણ કરી હતી અને તેમને પણ ટીમની મુલાકાત લેવા પહોંચ્યા હતા. પંચકાસ કરીને ડિપાર્ટમેન્ટ લેવલની કાર્યવાહી હાથ ધરી હતી. આમ હવામાં લટકતા જીવંત વીજ વાયરોની ખેડૂતોની અનેક ફરિયાદોનું નિરાકરણ લાવવા એમજીવીસીએલના અધિકારીઓ, લાઇનમેનો અને હેલ્પરો સદંતર નિષ્ફળ નીવડ્યા છે, જેનો ભોગ હાલમાં ખેડૂત પુત્રોને ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈને ચલામલી પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બનો છે જે ચતુરભાઈ ભૂકનભાઈના ખેતર, એમનો છોકરો રીતેશ એ કપાસમાં ટ્રેક્ટર મારતો હતો અને છેડા ઉપર લાઇન નીચે હતી તે અડી ગયો હતો અને ઘણા સમયથી કીએ છે પણ કોઈ આવતું નહીં. પડી જતા શું થયું? કરંટ લાગ્યો છે. ક્યાં ખસેડ્યો છે? બોડેલી. શું નામ તમારું? અરવિંદભાઈ કોળી. આયો છે. ખરેખર અમારા ખેતીના સમયની અંદર જ અમારાથી કામ નથી થતું. ટ્રેક્ટર પણ ઉપર અડી જાય એ હાલતમાં પાવર ચાલુ છે આ લાઇટના, તો આ અમારા ગામના જે લટકતા તાર બધા છે એ જ્યાં બે દિવસમાં આ પૂરું ના કરે તો અમે આવેદનપત્ર આપશું. કાલે જ અમે આવેદનપત્ર આપીશું. શું નામ? સુભાષભાઈ. બધા સાહેબોને અવારનવાર અમારા ફેરકવાના દરેક નાગરિકોએ એમને એવું કીધું કે આ લાઇનો લબડેલી છે, તમે આને વ્યવસ્થિત કરો, કામ કરો, તો પણ એ લોકો કંઈ ધ્યાનમાં લેતા નથી. અને આજની તારીખમાં અમારા ગામની અંદર ચતુરભાઈના ખેતરની અંદર એમનો છોકરો કપાસની અંદર ખેડતો હતો અને આ નીચે લાઇન હોવાને કારણે એને કરંટ લાગ્યો છે અને એને બોડેલી દવાખાનામાં એને મોકલ્યો છે. એટલી ગંભીર પરિસ્થિતિ છે, છતાં એમજીવીસીએલ કોઈ ધ્યાન દોરતું નથી અને એમજીવીસીએલને ખરેખર આ કાળજી લેવી જોઈએ. આ ચોમાસાનો ઋતુ છે અને આ સમયે જો કામ નહીં કરે, ઘણા લોકોને અહીંયાથી પસાર થવાનું છે, કોઈ ચારના ભારા લઈ જાય છે, કોઈ અલ્લાકડું લઈ જાય છે, જો એને કંઈ પણ થશે તો એ એમજીવીસીએલની જવાબદારી રહેશે. શું નામ? સંજયભાઈ મનસુખભાઈ કોલી. આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. વધુ જાણકારી માટે સંપર્ક કરો 9624143950.